चौसठवां प्रश्न क्वेश्चन है वही बॉस, फेरेडे ना बे गुचड़ा ना प्रयोग में अन्योन्य प्रेरण समझावे। एप्सिलॉन वन बराबर माइनस एम डी आई टू छेद में डीटी, आ प्रकार सूत्र मेड़ो। आओ क्वेश्चन आगर आपड़े कहीरो है आत्मप्रेरण, એટલે ગુચડા માટે આત્મપ્રેરણની ઘટના સમજાવો અને ન્યાય સૂત્ર મેળવવાનું હતું એપ્સિલોન બરાબર માઇનસ એલ ડીઆઈ ના છેદમાં ડીટી, આ પ્રકારનું સૂત્ર આગળ મેળવ્યું છે અને બે ઘટનાઓ મેં તમને સમજાવી હતી, આત્મપ્રેરણ સમજાવ્યું હતું અને અન્યોન્ય પ્રેરણ સમજાવ્યું હતું। આત્મપ્રેરણ એટલે બધું પોતાનું, ચુંબકીય ક્ષેત્ર તો કે પોતાનું ગુચડા, ફ્લક્સનો ફેરફાર એ પોતાનામાં અને ઈએમએફ એ પોતાનામાં, આવી જે ઘટના હોય એ વિદ્યુત ચુંબકીય પ્રેરણ તો હે પણ બધું પોતાનું હોય તેને આત્મપ્રેરણ કીધું, અને બીજાને લીધે જો ફ્લક્સમાં ફેરફાર થવાથી ઈએમએફ મળતું હોય તો એ ઘટના છે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના જ, પણ બીજાને લીધે મળે એટલે એને અન્યોન્ય પ્રેરણ નામ આપ્યું હતું। જો એ સમજાવો, મારે પેલા અન્યોન્ય પ્રેરણની ઘટના સમજાવવાની છે અને પછી આ સૂત્ર મેળવવાનું, તો એમાં જો અન્યોન્ય પ્રેરણ સમજાવવાનું હોય પણ કોના માટે, તો કે ફેરેડેના બે ગુચડાના પ્રયોગ માટે, તો શરૂઆતમાં ફેરેડેના પ્રયોગ આવ્યા, એમાં છેલ્લો પ્રયોગ હતો એ બે ગુચડાનો પ્રયોગ હતો ફેરેડેનો, જો આ પ્રકાર હતો આ એક ગુચડું એટલે એમાં થોડા ઘણા આટા હશે, તો અહીંયા આટાની સંખ્યા બતાવી દો, અમુક નામ આપ્યું તેને સી વન અને એને જોયું તું અહીંયા ગેલ્વેનોમીટર સાથે, જે પ્રયોગ યાદ આવે તો। પછી બીજું ગુચડું એટલે એમાં અમુક આટાની સંખ્યા બતાવી દો, અને એને જોયું હતું બેટરી અને કોડ સાથે, એટલે પ્રવાહ ચાલુ બંધ કરવા માટે એક કોડ હતી, અને આ ગુચડાનું નામ આપ્યું હતું સીટુ। એટલે આવા બે ગુચડા હતા, સ્વિચ બંધ કરો એટલે આ ગુચડામાંથી ટૂંકમાં પ્રવાહ પસાર થાય, સમઘડી દિશામાં, આ બાજુ તમે જો તો સમઘડી દિશામાં પ્રવાહ હોય, સમઘડી દિશામાં હોય ને તો આ બાજુનો ધ્રુવ સમઘડી દિશામાં પ્રવાહ હોય તો સામેનો ભાગ એસ ધ્રુવ બને, આવું વારંવાર કીધું રેડી, આ બાજુ એસ ધ્રુવ અને આ બાજુ એન ધ્રુવ, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને ક્ષેત્ર રેખા આ બાજુ એન ધ્રુવ, એટલે એન ધ્રુવ માંથી ક્ષેત્રરેખા બહાર નીકળે ને એસ ધ્રુવમાં ફરી ફરીને દાખલ થાય, હાલો રેડી આવી પરિસ્થિતિ બની। હવે જો વિચારતો જાઓ કે કહ્યું હું તમે, તો કહ્યું છે એવું કે આજી ગુચડું છે એમાંથી તમે પ્રવાહ પસાર કર્યો, એ બીજું ગુચડું છે એટલે એને હું આઈ ટુ નામ આપું, કઈરો પ્રવાહ પસાર આમાંથી, તો આ ગુચડામાંથી તમે પ્રવાહ પસાર કરો અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એ ચુંબકીય ક્ષેત્ર સી વન માં મળશે, સી વન સાથે સંકળાવાનું કારણ કે બાજુમાં જ છે, એટલે આનું જે ચુંબકીય ક્ષેત્ર છે સી ટુ ગુચડા બરાબર, સી ટુ ગુચડામાંથી આઈ ટુ પ્રવાહ તમે પસાર કર્યો એટલે એના હિસાબે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, ઈ ચુંબકીય ક્ષેત્ર સી વન સાથે સંકળાય છે એટલે એનો મતલબ એમ કે સી વન ગુચડાની અંદર તમને ફ્લક્સ મળ્યું, ફાઈ વન કહી દો, સી વન પેલા ગુચડામાં ફ્લક્સ ફાઈ વન કીધું, જો આટલી પરિસ્થિતિ અત્યારે છે, બે ગુચડાનો ફેરેડેનો પ્રયોગ જે હતો એમાંથી સી ટુ ગુચડામાંથી મેં આઈ ટુ પ્રવાહ પસાર કર્યો અત્યારે, તો આઈ ટુ પ્રવાહ પસાર કર્યો તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું,
ઈ ચુંબકીય ક્ષેત્ર બાજુમાં જે ગૂંચળું સી વન છે એની સાથે સંકળાય છે અને આ ચુંબકીય ક્ષેત્ર સી વન માં સંકળાતું હોય તો સી વન ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સ એ સંકળાય ઈ ફાઈ વન કીધું છે હેડી પછી હું કરું પછી માની લો કે આ પ્રવાહમાં ફેરફાર કરું બરા સમય સાથે જ ફેરફાર થાય તો થાય હું ચુંબકીય ક્ષેત્રમાં એ ફેરફાર થાય તો આના ફ્લક્સ ની અંદર એ ફેરફાર થાય અને ફ્લક્સમાં ફેરફાર થાય તો આમાં ઈએમએફ મળે એપ્સિલોન વન કે જે તમારે મેળવવાનું રેડી એટલે જો મારા પ્રશ્નનો જવાબ વિચારું તો આજી બન્યું ને ઈએમએફ મળ્યો એટલે આજી ઘટના હે એ થઈ આત્મપ્રેરક સોરી વિદ્યુત ચુંબકીય પ્રેરક કોઈ પણ ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર થવાથી એમાં પ્રેરિત ઈએમએફ અને પ્રેરિત પ્રવાહ મળે ઈ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવાય છે તો આ જો એવું જ બન્યું આ ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર થવાથી પ્રેરિત ઈએમએફ મળ્યું તો છે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના છે પણ ઉત્પન્ન કોણ લીધે થયું તો કે આ બીજા ગૂંચળાને લીધે મળ્યું બીજાને લીધે પોતાનામાં આ પ્રક્રિયા બની એટલે આવું વિદ્યુત ચુંબકીય પ્રેરણ હોય તો એને અન્યોન્ય પ્રેરણ કહેવામાં આવે છે અને બધી ગૂંચળાનું પોતાનું હોત તો એને આત્મ પ્રેરણ કહે કે જે પ્રશ્ન તમે આગળ ભણી ગયા રેડી તો મારે આ પ્રમાણે આગળ વધવું પડે તો મારે આ થિયરીનો આ પહેલો મુદ્દો થાય પહેલો તમારે આ કરવું જો અને પછી આ થિયરીનો બીજો મુદ્દો થાય એમાં ઈએમએફ નું સૂત્ર જે તમારે મેળવવાનું હોય પ્રશ્નમાં એ સૂત્ર તમને મળી જાય આ બીજો મુદ્દો થાય એટલે અન્યોન્ય પ્રેરણની ઘટના આખે આખી આ બે મુદ્દાની અંદર આવી જાય ચાલો જે પ્રમાણે મેં વિચાર્યું એ પ્રમાણે લખાણ કરો હાલો હું કહી રહ્યો તમે પેલા તો ફેરેડેના બે ગૂંચળાનો પ્રયોગ તમે લીધો એ આકૃતિમાં દર્શાવેલ પેલું વાક્ય તો એ આવશે પેલો તો પ્રયોગ લેવો પડે પછી આ પ્રવાહ પસાર કરી શકો પછી પ્રક્રિયા આગળ વધે તો પેલા તો આ પ્રયોગ તમે લીધો હોય એનું વર્ણન કરો એટલે આકૃતિમાં ફેરેડેનો બે ગૂંચળાનો પ્રયોગ દર્શાવેલ છે એટલે બે ગૂંચળા સી વન ને સી ટુ હાલો પછી હું કહી દઉં એ પ્રયોગની અંદર તો સી ટુ ગૂંચળામાંથી તમે આઈ ટુ પ્રવાહ પસાર કર્યો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એ સી વન સાથે સંકળાય છે એટલે સી વન ની અંદર ચુંબકીય ફ્લક્સ ફાઈ વન મળ્યું અને બીજું કે ફ્લક્સ ફાઈ વન ન કહેવાય એક આટામાં ફ્લક્સ ફાઈ વન તેવા એન આટા હોય તો આને એન ફાઈ વન કહું છું બરાબર અહીંયા એન આવશે કુલ ફ્લક્સ હવે એમાં સી ટુ ગૂંચળામાંથી આઈ ટુ પ્રવાહ પસાર કરતા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર સી વન ગૂંચળા સાથે સંકળાય છે અને તેથી સી વન ગૂંચળા સાથે ચુંબકીય ફ્લક્સ એન વન ફાઈ વન હવે એન વન કરી નાખું પેલું ગૂંચળું એટલે એના માટે વન મળે છે હાલો ફ્લક્સ અહીં મળી ગયું અને પેલો મુદ્દો આખો અહીં પૂરો થઈ ગયો આ પેલો મુદ્દો જે પ્રક્રિયા કરી એ પ્રક્રિયાનો પેલો મુદ્દો મારા કમ્પ્લીટ થયો તમે કહી રહ્યું પેલા તો ફેરેડેનો બે ગૂંચળાનો પ્રયોગ દર્શાય પછી એમાં સી ટુ ગૂંચળામાંથી આઈ ટુ પ્રવાહ તમે પસાર કર્યો અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એ ચુંબકીય ક્ષેત્ર સી વન ગૂંચળા એ સંકળાય છે અને સી વન ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર સંકળાય છે ને તો સી વન ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સ એ મળશે રેડી હજી આ જ મુદ્દો ટૂંકમાં હજી આગળ વધારું હજી ટૂંકમાં ફેરફાર નથી કરતો કઈ પેલો જ મુદ્દો આગળ વધારો હાલો આમાં ચુંબકીય ફ્લક્સ તો મળ્યું કેટલું મળ્યું તો કે એન વન ફાઈ વન આટલું ફ્લક્સ મળ્યું કોણ લીધે મળ્યું તો પ્રવાહને લીધે જોઈ આમાં વિચારી લ્યો પ્રવાહ ઝીરો હોય તો આ ઝીરો હોય તો ચુંબકીય ક્ષેત્ર છે એ ઉત્પન્ન થવાનું નથી
ઈએ 0 છે એટલે ફ્લક્સ એ 0 થાય પ્રવાહ પસાર કરશો તો ચુંબકીય ક્ષેત્ર વધશે તો અહીં ફ્લક્સ એ વધશે એટલે એનો મતલબ એમ કે પહેલા ગુચડામાં જી ચુંબકીય ફ્લક્સ મળે છે એ બીજા ગુચડાના પ્રવાહના સમપ્રમાણમાં આવશે પછી આ ફ્લક્સ ને આગળ વધારો કે આ ચુંબકીય ફ્લક્સ N15 એ C2 ગુચડાના પ્રવાહ I2 એના સમપ્રમાણમાં હોય છે સૂત્રના સ્વરૂપમાં લખવું હોય તો N15 બરાબર આવશે I2 સમપ્રમાણતાની નિશાની દૂર કરો જમણી બાજુએ અચળાંક A ઉમેરો રેડી જ્યાં ઓમાં A લખો આગળના પ્રશ્નો આત્મપ્રેરણાના પ્રશ્ન અહીંયા એમ છે તો એમ છે હું તો કે બે ગુચડાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે રેડી આને એક કહી દો હાલ હવે પહેલો મુદ્દો આખો પૂરો થયો હવે પ્રવાહમાં ફેરફાર કરો તો ફ્લક્સમાં ફેરફાર થવાથી ઈએમએફ મળશે તો બીજો મુદ્દો હવે C2 માંથી પસાર થતા પ્રવાહ I2 માં ફેરફાર કરતા C1 ના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી શું મળશે થવાથી ઈએમએફ પ્રેરિત થાય છે અને આ ઘટનાને અન્યોન્ય પ્રેરણની ઘટના કહે છે હેડી અન્યોન્ય પ્રેરણની ઘટના પૂરી થઈ હવે સૂત્ર મેળવવું હોય તો સમીકરણ એક છે એનું બે બાજુ વિકલન કરી નાખ સમીકરણ એક પર હવે બે બાજુએ સમયની સાપેક્ષે વિકલન બરાબર શું આવશે d/dt અને i2 સોરી m/i2 જો આ ફેરડેનો નિયમ આવી ગયો આવું સૂત્ર હતું એને અહીં ન લખવું હોય તો અહીં લખી આવું અને ઋણ નિશાની આપણે ધ્યાનમાં લીધી નથી એટલે એ ડી n5/dt એટલે આ ઈએમએફ જ દર્શાવે છે પણ પહેલા ગુચડા માટે છે તો પહેલા ગુચડામાં ઈએમએફ એપ્સિલોન હોય અહીં એ ભાગ અને di2/dt એનું સૂત્ર બીજો આ ઈએમએફ સેના ઉપર આધારિત છે તો એક તો અન્યોન્ય પ્રેરકત્વ એલ આના ઉપર આધાર રાખે છે અને બીજું ગુચડાના પ્રવાહના ફેરફારના સમયદર પર આધારિત છે એટલે બે વસ્તુ ઉપર આધાર રાખ્યો સૂત્ર ઉપર જો કે ખબર પડી જશે કે જે ઈએમએફ પ્રેરિત થયું એ તો બે ગુચડાના તંત્રનો અન્યોન્ય પ્રેરકત્વ કેપિટલ એમ અને ગુચડાના પ્રવાહના ફેરફારના સમય પર બરાબર એના ઉપર આધારિત છે એટલે અહીં આખા પ્રશ્નનો જવાબ પૂરો થા એટલે આત્મપ્રેરણ અને અન્યોન્ય પ્રેરણ બેના ક્વેશ્ચન લગભગ સરખા જેવા લાગે છે એટલે અન્યોન્ય પ્રેરણમાં મેં પહેલા બધું વિચારી લીધું પણ એ પ્રમાણે આગળ વધારે વધી જાવ એટલે અન્યોન્ય પ્રેરણની ઘટનાની સમજૂતી મળી જાય અને એમાં પ્રેરિત ઈએમએફનું સૂત્ર મળી જાય એટલે અહીંયા 16મો ક્વેશ્ચન પૂરો